સરસ્વતી ગ્રુપ ઓફ એજ્યુકેશન. કેમ છો વિદ્યાર્થી મિત્રો, મજામાં ને બધા? ઓકે, તો આજે આવે છે ચેપ્ટર 5. આજે આપણે ન્યુ ચેપ્ટર સ્ટાર્ટ કરવાનું છે, રાઈટ? ચેપ્ટર 5 10 થી 20 સુધીની સંખ્યા છે, માં આવે છે સેશન 1. ઓકે, તો આપણે ચેપ્ટર 1 ટુ 4 છે ને કમ્પ્લીટ કરેલા છે. તો ફર્સ્ટ ઓફ ઓલ આપણે ન્યુ ચેપ્ટર 5 સ્ટાર્ટ કરતા પહેલા એ ચેપ્ટર ને ઇન શોર્ટ એટલે કે શોર્ટ માં રીકેપ કરી લઈએ. ઓકે, તો ફર્સ્ટ ચેપ્ટર નું નામ શું છે? યસ, આકારો અને જગ્યા, રાઈટ? તો એ ચેપ્ટર માં આપણે શેપ એટલે કે આકારો અને જગ્યા એટલે કે પ્લેસ કોન્સેપ્ટ વિશે માહિતી મેળવી લીધી છે. જુદા જુદા આકારો જેવા કે સર્કલ, ટ્રાયંગલ, સ્ક્વેર, ડાયમંડ, સર્કલ વગેરે જેવા આકારો વિશે આપણે માહિતી મેળવી લીધી છે. પછી આવે છે કોન્સેપ્ટ. તો લોંગ શોર્ટ એટલે કે લાંબુ ટૂંકું, ટોલ શોર્ટ એટલે કે ઊંચું નીચું, ઇન આઉટ એટલે કે અંદર અને બહાર, પછી બિગ સ્મોલ એટલે કે નાનું મોટું, આ રીતે જુદા જુદા કોન્સેપ્ટ વિશે પણ આપણે માહિતી મેળવી લીધી છે. ઓકે, તો પછી આવે છે ચેપ્ટર 2, જેનું નામ છે 1 થી 9 સુધીની સંખ્યા. પરંતુ આપણે ઓલરેડી સિનિયર માં જ 1 થી 100 સુધીની સંખ્યા કમ્પ્લીટ કરેલી છે, રાઈટ? એટલા માટે દીદીએ તમને ચેપ્ટર 2 માં જ બંડલ એટલે કે જૂથમાં કઈ રીતે ગણવું એ પણ એક્સપ્લેન કરી લીધું છે, રાઈટ? હવે આવે છે કાઉન્ટિંગ. તો કાઉન્ટિંગ પણ આપણે જુદી જુદી ઘણી બધી વસ્તુઓ દ્વારા શીખી ગયા છીએ, જેમાં તમે લોકોએ ઘણા બધા પ્રકારની એક્ટિવિટી પણ કરેલી છે, રાઈટ? અને જુદી જુદી વસ્તુઓ દ્વારા પણ આપણે ગણતરી કરતા શીખી લીધું છે, રાઈટ? તો આ રીતે આપણે ચેપ્ટર 2 ને પણ કમ્પ્લીટ કરેલ છે. ઓકે, પછી આવે છે ચેપ્ટર 3. ચેપ્ટર 3 માં યસ, એનું નેમ છે સરવાળા. તો સરવાળામાં પણ આપણે ઘણા બધા ટોપિક વિશે સમજી ગયા છીએ, રાઈટ? ફર્સ્ટ આપણે ચિત્રો સાથે સરવાળા કઈ રીતે કરવા, પછી યસ પ્રેક્ટિકલ સરવાળા પણ સમજી ગયા છીએ, પછી આડા સરવાળા, ઊભા સરવાળા, સરવાળા કરીને જોડકા જોડો વગેરે જેવા ટોપિક સમજી ગયા છીએ. ઓકે, પછી આવે છે યસ ન્યુ ચેપ્ટર, ચેપ્ટર 4 બાદબાકી. એમાં પણ આપણે સેમ રીતે ફર્સ્ટ ઓફ ઓલ આપણે ચિત્રોમાં કઈ રીતે બાદબાકી કરવી એ સમજી ગયા છીએ, પછી પ્રેક્ટિકલ બાદબાકી, આડી બાદબાકી, પછી ઊભી બાદબાકી, પછી બાદબાકી કરી જોડકા જોડો વગેરે જેવા ટોપિક સમજી ગયા છીએ, રાઈટ? આ રીતે સરવાળા અને બાદબાકીમાં આપણે ઘણા બધા ટોપિક શીખી ગયા છીએ, રાઈટ? તો ચેપ્ટર 4 છે પણ કમ્પ્લીટ થાય છે. અને આજે આવે છે ચેપ્ટર 5, એટલે આપણે ન્યુ ચેપ્ટર સ્ટાર્ટ કરીએ છીએ, રાઈટ? જેનું નેમ છે 10 થી 20 સુધીની સંખ્યા. ઓકે, તો ફર્સ્ટ ઓફ ઓલ આપણે સ્વાધ્યાય પોથીમાં જે રીતે ટોપિક આપેલા છે એ રીતે સમજવાનું છે. અને આ ચેપ્ટરમાં ફર્સ્ટ આપણે દશક અને એકમ વિશે માહિતી મેળવવાની છે. ઓકે, તો ફર્સ્ટ ઓફ ઓલ આપણી સ્વાધ્યાય પોથીમાં ફર્સ્ટ પેજ આપેલું છે, જે તમે લોકો સ્ક્રીન ઉપર જોઈ શકો છો, કે આપણને એમાં જૂથ સમજવાનું છે, રાઈટ? જૂથ કઈ રીતે બને અને કેટલાનું બને છે એ સમજવાનું છે. તો ફર્સ્ટ ઓફ ઓલ તમે લોકો ફર્સ્ટ જે બોક્સ આપેલા છે પહેલી સાઈડમાં, તેમાં જોઈ શકો છો કે છૂટી છૂટી વસ્તુઓ આપેલી છે, લાઈક એક્ઝામ્પલ લીફ છે, ફ્લાવર છે, દિવાસળી છે. આ રીતે પહેલા જે બોક્સ છે એમાં છૂટી છૂટી વસ્તુઓ 10 આપેલી છે, અને એ જ સેમ વસ્તુઓ બાજુના બોક્સમાં જૂથમાં આપેલી છે, એટલે કે 10ના જૂથમાં. પહેલા બોક્સમાં છૂટી છૂટી વસ્તુ આપેલી છે અને એ જ વસ્તુઓ બાજુના બોક્સમાં જૂથમાં આપેલી છે, એટલે કે આપણે જૂથ કઈ રીતે બનાવવું અને જૂથમાં કઈ રીતે ગણવું એ જોવાનું છે. તો ફર્સ્ટ પેજમાં આપણને ખાલી એક્સપ્લેન કરેલું છે કે જૂથ કેટલાનું હોય છે અને કઈ રીતે બનાવવાનું હોય છે. તો ફર્સ્ટ બોક્સમાં આપણને છૂટી છૂટી વસ્તુઓ અને એ જ સેમ વસ્તુઓ બાજુના બોક્સમાં જૂથમાં આપેલી છે. ઓકે, તો આઈ હોપ કે તમને લોકોને બી ખ્યાલ હશે કે જૂથ છે 10 નું હોય છે, કોઈ પણ 10 વસ્તુઓ ભેગી થઈ અને એક જૂથ બને છે. ઓકે, તો હવે આ રીતે આપણે
સ્વાધ્યાય પછીનું નેક્સ્ટ પેજ જોવાનું છે રાઈટ તો તમે લોકો સ્ક્રીન ઉપર જોઈ શકો છો કે નેક્સ્ટ પેજમાં અગેન આપણને એક ઉદાહરણ આપેલું છે પહેલું કે જૂથ કઈ રીતે બનાવવાનું છે રાઈટ એમાં પણ જુદી જુદી વસ્તુ આપેલી છે એમાંથી આપણે જૂથ બનાવવાનું છે તો જૂથ કેટલાનું હોય છે યસ 10 નું બરાબર કોઈ પણ 10 વસ્તુનું એક જૂથ હોય છે તો જેમ જુદી જુદી વસ્તુઓ આપેલી છે એમાં આપણે 10 નું જૂથ બનાવવાનું છે તો તમે લોકો ઉદાહરણમાં જોઈ શકો છો કે એ 10 વસ્તુને કવર કરેલી છે એટલે આપણે પણ જે એક્ઝામ્પલ આપેલું છે એ રીતે બીજા જે વસ્તુઓ આપેલી છે એટલે કે બીજા ઉદાહરણો આપણે જાતે કરવાના છે ફર્સ્ટ ઓફ ઓલ આપણે 10 વસ્તુને ગણી એમાં ક્રોસ કરવાનું એટલે આપણને ખ્યાલ રહે કે આટલી 10 વસ્તુઓ છે પછી એ 10 વસ્તુને આપણે પેન્સિલથી કવર કરવાની તો આ પણ એકદમ ઈઝી ક્વેશ્ચન છે રાઈટ તો તમને લોકોને ખ્યાલ જ છે કે આપણે કાઉન્ટિંગ કરેલું છે તો કાઉન્ટિંગ કઈ રીતે કરવાનું તો સ્કેલ્સ કાઉન્ટ એ રીતે આપણે કાઉન્ટ કરવાનું છે એટલે કે એક બોક્સમાં પહેલા આપણે 10 વસ્તુને ગણી અને એડિલિટી એટલે કે સ્કેલ્સ કરી લેવાનું છે પછી એ 10 વસ્તુઓને પેન્સિલથી આપણે કવર કરવાની એટલે બની જશે આપણું 10 નું જૂથ ઓકે તો હવે આપણે એ એક્ઝામ્પલ છે સમજીએ ઓકે તો આપણી સ્વાધ્યાય પોથીમાં ક્વેશ્ચન 1 છે 10 નું જૂથ બનાવો છે દીદીએ તમને હમણાં એક્સપ્લેન કરેલું કે આપણને વસ્તુઓ આપેલી છે એમાં આપણે 10 વસ્તુને ગણી અને એને કવર કરવાની એટલે બની જાય છે 10 નું જૂથ રાઈટ એ પણ સાવ ઈઝી ક્વેશ્ચન છે તમને પણ જાતે આવડી જશે રાઈટ તો તમારે તમારી સ્વાધ્યાય પોથીમાં ક્વેશ્ચન 1 છે આજે કમ્પ્લીટ કરવાનો છે રાઈટ જેમાં તમારે 10 ના જૂથ બનાવવાના છે જે અત્યારે દીદી તમને એક્સપ્લેન કરે છે રાઈટ ફર્સ્ટ ઓફ ઓલ આપણે 10 વસ્તુને કાઉન્ટ કરવાની છે રાઈટ તો તમારે પણ મારી સાથે કાઉન્ટ કરવાનું છે 1 2 3 4 5 6 7 8 9 10 હવે આપણે 10 વસ્તુ કાઉન્ટ કરી લીધી છે રાઈટ એટલે કે 10 સ્ટારને આપણે કાઉન્ટ કર્યા છે હવે 10 ને આપણે કવર કરવાના છે એટલે કે એનું જૂથ બનાવવાનું છે તો એ 10 સ્ટારને કવર કરવાના છે તો ફર્સ્ટ સ્ટારથી કાઉન્ટ કરી એટલે કે એન્ડ સુધી સ્ટ્રેટ લાઈન પછી ત્યાંથી કર્વ અને અહીંયા સુધી 10 સ્ટાર થયા છે એટલે અગેન ત્યાંથી કર્વ આવશે અને ફર્સ્ટ સ્ટાર સુધી જોઈન્ટ કરવાનું છે એટલે કે આ આપણું 10 નો જૂથ બને છે રાઈટ છે ને ઈઝી ક્વેશ્ચન તો એ ક્વેશ્ચન આજે તમારે જાતે કમ્પ્લીટ કરવાનો છે ઓકે હવે આપણે એ જ રીતે નેક્સ્ટ એક્ઝામ્પલ પણ જોઈએ તો નેક્સ્ટ છે ટ્રાયેંગલ તો ફર્સ્ટ ઓફ ઓલ આપણે ટ્રાયેંગલને કાઉન્ટ કરવાના છે 10 ટ્રાયેંગલ રાઈટ 10 નું આપણે જૂથ બનાવવાનું છે એટલે 10 ટ્રાયેંગલને કાઉન્ટ કરવાના છે ઓકે તો ફર્સ્ટ ઓફ ઓલ આપણે કાઉન્ટ કરી અને પછી એને કવર કરીને જૂથ બનાવવાનું છે તો તમારે પણ મારી સાથે કાઉન્ટિંગ કરવાનું છે ઓકે 1 2 3 4 5 6 7 8 9 10 યસ આપણે 10 ટ્રાયેંગલને કાઉન્ટ કરી લીધા છે હવે આપણે એને કવર કરી અને જૂથ બનાવવાનું છે રાઈટ તો કે ફર્સ્ટ થી સ્ટાર્ટ કરી સ્ટ્રેટ લાઈન પછી ત્યાંથી કર્વ અને જ્યાં સુધી આપણે સ્કેલ્સ એટલે કે કાઉન્ટ કરેલા છે ત્યાંથી અગેન કર્વ અને ફર્સ્ટ સુધી જોઈન એટલે આ પણ આપણું 10 નું જૂથ બની ગયું છે રાઈટ આ રીતે આપણે 10 ના જૂથ બનાવવાના છે હવે આપણે ક્વેશ્ચન નંબર 2 જોઈએ રાઈટ એટલે કે તમારી સ્વાધ્યાય પોથીનો નેક્સ્ટ પેજ તો તમે લોકો સ્ક્રીન ઉપર જોઈ શકો છો એમાં પણ અગેન આપણે 10 ના જૂથ બનાવવાના છે અને દશક અને એકમ પણ લખવાનો છે ફર્સ્ટ ઓફ ઓલ આપણે ટોટલ વસ્તુને કાઉન્ટ કરવાની છે કે કેટલી વસ્તુ આપેલી છે પછી એને આપેલ બોક્સમાં લખવાના છે કે કેટલી વસ્તુઓ આપેલી છે પછી આપણે એને દશક અને એકમ એટલે કે દશકમાં કયો અંક આવે અને એકમમાં કયો અંક આવે
તો હવે આપણે ક્વેશ્ચન નંબર 2 જોઈએ છે દીદી તમને અગેન આ જ રીતે બોર્ડ ઉપર એક્સપ્લેન કરે છે ઓકે ક્વેશ્ચન નંબર 2 ક્વેશ્ચન 2 છે 10 નું જૂથ બનાવો અને સંખ્યા લખો રાઈટ જેમ આપણે આગળ જોયું કે આપણી સ્વાધ્યાય પોથીમાં ક્વેશ્ચન 2 માં આપેલું છે ઉદાહરણ જેમાં વસ્તુને ગણી એટલે 10 નું જૂથ બનાવેલું છે અને પછી એ ટોટલ સંખ્યાને અંકી લખેલી છે અને પછી દશક અને એકમને ડિવાઇડ કરેલા છે એટલે કે કયો અંક દશકમાં આવે અને કયો અંક એકમમાં આવે એ રીતે લખેલું છે તો આપણે પણ ઉદાહરણ જે રીતે આપેલું છે એ જ રીતે બાકીના એક્ઝામ્પલ કરવાના છે ક્વેશ્ચન નંબર 2 છે બે પેજમાં આપેલો છે રે એટલે દીદી તમને અહીં બે એક્ઝામ્પલ કરાવે છે અને બાકીના તમારે જાતે કરવાના છે રાઈટ આના પછીનું નેક્સ્ટ પેજ છે એમાં પણ ક્વેશ્ચન નંબર 2 જ આપેલો છે રાઈટ એટલે બે પેજ છે તમારે આજે કમ્પ્લીટ કરવાના છે તો ફર્સ્ટ ઓફ ઓલ આપણે ફર્સ્ટ એક્ઝામ્પલ જોઈએ તો ફર્સ્ટ માં અહીં આપણને કોણ આપેલા છે રાઈટ તો હવે આપણે કોણને કાઉન્ટ કરવાના છે ટોટલ કોણને રાઈટ અને પછી એ સંખ્યા જે અહીં લખવાની છે અને એમાંથી 10 નું જૂથ પણ બનાવવાનું છે તો પહેલા આપણે 10 ગણી અને એનું જૂથ બનાવી લઈએ અને પછી જે છૂટા કોણ રહે છે એને 10 પછીથી કાઉન્ટિંગ કરીએ ઓકે તો ફર્સ્ટ ઓફ ઓલ આપણે 10 નું એક જૂથ બનાવીએ રાઈટ 1 2 3 4 5 6 7 8 9 10 યસ આપણે 10 નું જૂથ બનાવી લીધું છે તો ફર્સ્ટ ઓફ ઓલ આપણે એને કવર કરી લઈએ ફર્સ્ટ કોણથી સ્ટ્રેટ લાઈન પછી ત્યાંથી ટર્ન અને જ્યાં સુધી 10 કાઉન્ટ કરેલા છે ત્યાંથી અગેન ટર્ન અને ફર્સ્ટ સુધી જોઈન આ રીતે આપણે 10 નું જૂથે બનાવી લીધું છે હવે છૂટા કોણને પણ કાઉન્ટ કરવાના છે તો 10 પછીથી જ આપણે કાઉન્ટ કરીએ તો 10 અહીં પછી 11 12 13 યસ અહીંયા આપણને 13 કોણ આપેલા છે તો આપણે આ બોક્સમાં લખવાના છે 13 રાઈટ આપણને અહીં 13 કોણ આપેલા છે એટલે કે 10 નો એક જૂથ અને છૂટા 3 કોણ હવે દશક અને એકમ કોને કહેવાય છે તો દશક એટલે 10 10 ના જૂથ તો આપણને અહીં કેટલા જૂથ આપેલા છે એક જૂથ એટલે દશકમાં આવે છે એક અંક અને એકમ એટલે એક એક વસ્તુ એકમ એટલે એક એક વસ્તુઓ કેટલી આપેલી છે તો એક એક વસ્તુ આપણને અહીં 3 આપેલી છે 1 2 અને 3 તો એને લખવાનું અહીં એકમના બોક્સમાં 3 એટલે કે 1 દશક 3 એકમ દશક એટલે 10 નું એક જૂથ 1 દશક છે એટલે એક જૂથ એ 10 નું દશક એટલે 10 ના જેટલા પણ જૂથ આપેલા હોય એને હંમેશા દશકના બોક્સમાં અને એકમ એટલે એક એક વસ્તુ જે વસ્તુ આપણને છૂટી આપેલી હોય તેને કહેવાય છે એકમ એટલે એ અંકને આપણે એકમ તરીકે આ બોક્સમાં લખવાનો અને જે બે સંખ્યાઓ આપેલી હોય છે એમાંથી પહેલો અંક છે એ હંમેશા દશક હોય છે રાઈટ આ પહેલો અંક છે એ હંમેશા દશક હોય છે અને બીજો અંક છે એ હંમેશા એકમ હોય છે આ રીતે બે સંખ્યા આપેલી હોય એમાંથી પહેલો અંક દશક હોય છે અને બીજો અંક છે એ એકમ હોય છે અને હંમેશા જે દશક એટલે કે 10 10 ના જેટલા જૂથ આપેલા હોય એ અંકને દશકમાં અને છૂટી વસ્તુ એટલે કે એક એક વસ્તુ આપેલી હોય એને એકમમાં લખવાનું હોય છે ઓકે તો આઈ હોપ કે તમને લોકોને દશક અને એકમ શું છે સમજાઈ જ ગયું હશે અને તમે લોકો સિનિયરમાં ચાર્ટમાં પણ 1 થી 50 કે 1 થી 100 સુધીની સંખ્યા કરીને આવેલા છો રાઈટ દશકના બોક્સમાં એટલે કે જે ચાર્ટ હતો યલો અને વ્હાઈટ એમાં દશકના જે બોક્સ છે દશકનો ભાગ છે એમાં તમે 10 10 ના બંડલ અરેન્જ કરતા રાઈટ કેન્ડિસ્ટિક થી અને એકમના ભાગમાં યસ છૂટી કેન્ડિસ્ટિકો અરેન્જ કરતા આ રીતે તમને દશક અને એકમ ખ્યાલ જ છે પણ અહીં આપણે દશક અને એકમ લખવાનું છે એટલે કે 1 દશક અને 3 એકમ ઓકે તો હવે આપણે નેક્સ્ટ એક્ઝામ્પલ જોઈએ નેક્સ્ટ આપણને અહીં સર્કલ શેપ આપેલા છે એટલે કે ગોળ આકાર તો
તો ફર્સ્ટ ઓફ ઓલ આપણે જૂથ બનાવીએ અને પછી જે છૂટા રહે છે એને પણ કાઉન્ટ કરીએ. ઓકે, તો તમારે પણ મારી સાથે કાઉન્ટિંગ કરવાનું છે. 1 2 3 4 5 6 7 8 9 10. યસ, આપણે 10 સર્કલ કાઉન્ટ કરી લીધા છે, એટલે કે હવે આપણે ને જૂથ બનાવીએ. એટલે ફર્સ્ટ સર્કલ થી લઈ સ્ટ્રેટ લાઈન, પછી ત્યાંથી કર્વ, અને જ્યાં સુધી આપણે 10 કાઉન્ટ કરેલા છે ત્યાંથી અગેન કર્વ અને ફર્સ્ટ સુધી જોઈન, એટલે કે એ 10 સર્કલ ને આપણે કવર કરેલા છે, એ છે 10 નો જૂથ. તો હવે 10 પછી એટલે કે 11 થી આપણે જે છૂટા સર્કલો એક એક સર્કલ આપેલા છે તેને કાઉન્ટ કરીએ. ઓકે, 10 પછી 11 12 13 14 15. યસ, અહીંયા આપણને 15 સર્કલ આપેલા છે, તો ફર્સ્ટ ઓફ ઓલ આપણે આ બોક્સમાં 15 લખવાના. હવે પહેલો અંક છે શું હોય છે? દશક, એટલે આપણે 1 ને દશકના બોક્સમાં અને બીજો અંક એકમ હોય છે, એટલે કે 5 ને એકમના બોક્સમાં લખવાનું છે. હવે 1 દશક એટલે 10 નું એક જૂથ હોવું જોઈએ, તો રાઈટ, અહીં આપણને એક જૂથ આપેલું છે. હવે 5 એકમ, તો આપણે એ પણ જોઈ લઈએ કે આપણે જે આન્સર લખેલો છે રાઈટ છે કે નહીં. એકમ એટલે છૂટી વસ્તુ, તો આ સર્કલ 5 આપેલા છે કે નહીં આપણે જોઈ લઈએ. 1 2 3 4 5. યસ, આપણો આન્સર રાઈટ છે કે આપણને 5 એકમ, એટલે કે 5 જુદા જુદા સર્કલ આપેલા છે, એટલે આપણે 5 એકમ લખેલું છે. એટલે કે કોઈ પણ 2 અંક હોય છે એનો પહેલો અંક દશક અને બીજો અંક એકમ હોય છે. ઓકે, તો આ રીતે આજે તમારે ક્વેશ્ચન 2 છે તમારી સ્વાધ્યાય પોથીમાં કમ્પ્લીટ કરવાનો છે. ઓકે, તો હવે આપણે નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ, ક્વેશ્ચન નંબર 3. ઓકે, ક્વેશ્ચન 3 છે બોલો અને લખો, રાઈટ? તો તમે લોકો સ્ક્રીન ઉપર જોઈ શકો છો કે તમારી સ્વાધ્યાય પોથીનું એક પેજ આપેલું છે, રાઈટ, જેમાં ઉપર છે બોક્સ આપેલું છે, એમાં સમજવાનું છે, જે એકદમ ઈઝી છે, રાઈટ? ફર્સ્ટ ઓફ ઓલ ત્યાં આપેલું છે કે 1 દશક અને 1 એકમ બરાબર 11. તો આપણને ખ્યાલ છે કે 10 + 1 કરીએ તો જવાબ આવે છે 11. ઓલરેડી આપણે આ ક્વેશ્ચન સમજી ગયા છીએ, એટલે કે સરવાળા આપણને આવડે છે, તો આમાં પણ એ જ રીતે છે, આડા સરવાળા કરવાના છે, રાઈટ? એટલે કે 10 છે એને આપણે માઇન્ડમાં રાખીએ અને એક ફિંગર અપ કરીએ, તો 10 પછી 1 11, તો જવાબ આવે છે 11, રાઈટ? તો એ જ રીતે તમને ઇન ડિટેલ આ બોક્સમાં આપેલું છે કે 1 દશક અને 2 એકમ બરાબર 12, પછી 1 દશક અને 3 એકમ બરાબર 13, 1 દશક અને 4 એકમ બરાબર 14. એટલે કે 1 10 નું જૂથ આપેલું હોય અને 4 છૂટી વસ્તુ આપેલી હોય, એટલે કે 10 + 4 = 14. પછી એ જ રીતે 1 દશક અને 5 એકમ એટલે કે 15, પછી 1 દશક અને 6 એકમ એટલે 16, 1 દશક અને 7 એકમ એટલે કે 17. જેમ આપણે ક્વેશ્ચન 1 અને 2 કમ્પ્લીટ કરે છે એમાં 10 નું જૂથ બનાવેલું છે, અને પછી જે છૂટી વસ્તુઓ રહે છે એને આપણે હમણાં આગળના ક્વેશ્ચન 2 માં દશક અને એકમ રીતે લખેલી છે, એ જ આ ક્વેશ્ચન આપણે 11 થી લઈને 20 સુધી સાથે આપેલો છે, રાઈટ? એટલે કે 1 દશક અને 7 એકમ બરાબર 17, 1 દશક 8 એકમ બરાબર 18, 1 દશક અને 9 એકમ બરાબર 19, પછી 2 દશક અને 0 એકમ, એટલે કે 10 10 ના આપણને 2 જૂથ આપેલા હોય, તો 10 પછી આવે છે 20, 10 + 10 = 20, ત્યાં 0 એકમ આવે છે, એટલે કે છૂટો એક પણ વસ્તુ આપેલી હોતી નથી. જસ્ટ આ સમજવાનું છે, રાઈટ? આ તમને કઈ રીતે લખવું એ પૂછાય નહીં, એટલે કે તમને સરવાળામાં પૂછાઈ શકે કે 10 + 3 = કેટલા, પણ એ તમને લોકોને ખ્યાલ હોવો જોઈએ કે એને દશક અને એકમમાં કઈ રીતે લખાય, તો કે 1 દશક અને 3 એકમ, રાઈટ? આ રીતે તમને જે બોક્સ આપેલું છે એમાં સમજવાનું છે કે 1 દશક અને 1 એકમ બરાબર કેટલા થાય, તો એ તમને લોકોને ખ્યાલ હોવો
એટલે 1 1 બરાબર 11 બરાબર આ રીતે તમને નીચે બોક્સ માં પણ આપેલું છે કે બોલો અને લખો તો 10 વત્તા 1 બરાબર 11 પછી 10 વત્તા 2 બરાબર 12 10 વત્તા 3 બરાબર 13 10 વત્તા 4 બરાબર 14 તો આપણે જોઈએ 10 છે ને માઇન્ડ માં રાખીએ અને 4 ફિંગર અપ કરીએ 1 2 3 4 હવે 10 આપણે માઇન્ડ માં રાખેલા છે તો 10 પછી થી કાઉન્ટિંગ કરવાનું 10 પછી 11 12 13 14 રાઈટ આ જ રીતે એકદમ ઈઝી ક્વેશ્ચન આપણે આપેલો છે પછી છે 10 વત્તા 5 બરાબર 15 તો હવે આપણે 10 ને માઇન્ડ માં રાખી અને 5 ફિંગર અપ કરીએ 1 2 3 4 5 તો 10 પછી આવે છે 11 12 13 14 15 યસ આ રીતે આપણને 20 સુધી આપેલું છે 10 વત્તા 6 બરાબર 16 10 વત્તા 7 બરાબર 17 10 વત્તા 8 બરાબર 18 10 વત્તા 9 બરાબર કેટલા થશે યસ 19 અને 10 વત્તા 10 બરાબર 20 તો આઈ હોપ કે તમને લોકોને આડા સરવાળા છે સમજાય જ ગયા હશે જે આપણને લાઈનમાં આપેલા છે એટલે કે 10 વત્તા 1 પછી 10 વત્તા 2 10 વત્તા 3 આ રીતે લાઈનમાં આપેલા છે ઓકે તો તમારે આ જ રીતે આગળના જે સરવાળા છે 10 વત્તા 6 થી લઈને 10 વત્તા 10 એટલે કે બાજુનું બોક્સ છે એમાં પણ બોલી અને લખવાનું છે ઓકે તો આજે તમારે ક્વેશ્ચન નંબર 3 પણ કમ્પ્લીટ કરવાનો છે રાઈટ તો આજે ક્વેશ્ચન 1 છે 2 છે અને 3 એ ત્રણે તમારે સ્વાધ્યાય પોથીમાં હોમવર્ક રીતે કમ્પ્લીટ કરવાના છે એટલે આજના તમારા હોમવર્કમાં એ 3 ક્વેશ્ચન છે ઓકે જે એકદમ ઈઝી છે એટલા માટે તમારે સાથે કરવાના છે ઓકે તો આજે આપણે ચેપ્ટર 5 10 થી 20 સુધીની સંખ્યા એના સેશન 1 ને અહીં કમ્પ્લીટ કરીએ છીએ ઓકે આઈ હોપ કે તમને લોકોને ક્વેશ્ચન 1 2 3 સમજાય જ ગયા હશે ઓકે તો આજે આપણે વિડિયો લેક્ચરને પણ અહીં કમ્પ્લીટ કરીએ છીએ